नमस्कार विद्यार्थी मित्रों, हूँ भूमि दोषी। आज तमने अंग्रेजी विषय में ड्राई फ्रूट विषे समझण आपीश। नेम ऑफ ड्राई फ्रूट्स इन गुजराती, हिंदी एंड इंग्लिश। ड्राई फ्रूट ना नाम गुजराती में, हिंदी में और अंग्रेजी में समझण आपवानी छू। तो मित्रों प्लीज नोट में लखजो। अने आ बहु उपयोगी छे के कया ड्राई फ्रूट आपणे खाईए तो कया विटामिन मळे छे, शुं आपणा शरीरने फायदा थाय छे, अने विटामिन मां रहेला प्रोटीन, आयन, मेग्नेशियम विशे जानकारी मळशे। तो चलो ड्राई फ्रूट विशे जाणीए। सौथी पहेला आपणे जोईए छीए बदाम। तो बदाम ने अंग्रेजीमां कहेवाय छे आलमंड, ALMOND। मित्रों आ ड्राई फ्रूट ना नाम तमे लखजो અને પાકા કરજો। આલમંડ એટલે બદામ અને હિન્દીમાં કહેવાય છે બાદામ। તો બદામ ખાવાથી આપણને શું ફાયદા થાય છે? બદામ ખાવાથી આપણી યાદશક્તિ વધે છે। ઘણી વખત નથી કહેતા હોતા કે અમે મને હું ભૂલી જઉં છું, તો શું કહે છે સામેના વ્યક્તિ કે બદામ ખા બદામ। એટલે કે બદામનું નામ શું કામ લેવાય છે? કારણ કે બદામમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, કોપર, ઝીંક, મેગ્નેશિયમ વગેરે રહેલું છે। એટલે બદામ ખાવાથી આપણી યાદશક્તિ વધે છે। બદામ ખાવાથી આપણા શરીરમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે। બદામ ખાવાથી દાંત અને હાડકા બંને મજબૂત બને છે। બદામ ખાવાથી પાચન શક્તિમાં પણ વધારો થાય છે। બદામ ખાવાથી આપણા શરીરમાં હાર્ટ એટેકનું જો જોખમ રહેલું છે તે પણ ઘટે છે। અને બદામ ખાવાથી ચરબી અને આપણા શરીરનું વજન પણ ઘટે છે। હવે જોઈએ કાજુ। કાજુને અંગ્રેજીમાં કહેવાય છે કેશ્યુ નટ અને હિન્દીમાં કાજુ કહેવાય છે। કેશ્યુ નટનો સ્પેલિંગ CASHEWNUT, કેશ્યુ નટ એટલે કાજુ। કાજુ ખાવાથી આપણું વજન છે તે સંતુલિત રહે છે, એટલે કે આપણા બોડીનું જે વજન છે તે પ્રમાણમાં રહે છે। જાડા હોય તે થોડા દુબળા થાય છે અને દુબળા હોય તે થોડા જાડા થાય છે, એટલે આપણું બેલેન્સ હોય છે, જે વજન આપણા શરીરનું તે વ્યવસ્થિત રહે છે। કાજુ ખાવાથી હાડકા પણ મજબૂત બને છે, યાદશક્તિ વધે છે અને શરીરને ઉર્જા પણ મળે છે। અને કાજુ ખાવાથી હૃદયની બીમારી આવતી નથી। કાજુ ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે। અને મિત્રો જો કાજુ ખાય, કાજુ કે બદામ પથરીના જે રોગી હોય, જેને પથરી થઈ હોય તેને કાજુ કે બદામ ના લેવા જોઈએ। અને કાજુમાં પ્રોટીન, કોપર, ઝીંક, મેગ્નેશિયમ અને લોહ તત્વની માત્રા વધારે હોય છે। હવે જોઈએ પિસ્તા। ઘણા બાળકોને પિસ્તા ખૂબ ભાવતા હોય છે, તો પિસ્તાને અંગ્રેજીમાં કહેવાય છે પિસ્તાચિયો, PISTACHIO, પિસ્તાચિયો એટલે પિસ્તા, અને હિન્દીમાં પણ પિસ્તા કહેવાય છે। પિસ્તા ખાવાથી આપણા શરીરમાં જે કફ થાય છે તેનો નાશ કરે છે, આપણા શરીરમાં લોહી છે તેને શુદ્ધ કરે છે, વાળ ખરતા હોય છે તેને અટકાવે છે, અને શરીરમાં જે કોલેસ્ટ્રોલ રહેલું છે તેને ઘટાડે છે। પિસ્તા ખાવાથી પ્રોટીન, થાયમિન, વિટામિન કે, ઈ અને B6 વધારે માત્રામાં મળે છે। હવે જોઈએ દ્રાક્ષ, સુકી દ્રાક્ષ। સુકી દ્રાક્ષ બે પ્રકારની હોય છે, એક હોય છે પીળી અને બીજી હોય છે કાળી। એને દ્રાક્ષને, સુકી દ્રાક્ષને અંગ્રેજીમાં કહેવાય છે રેસિન્સ, RAISINS, રેસિન્સ એટલે સુકી દ્રાક્ષ, અને તેને હિન્દીમાં કહેવાય છે કિસમિસ। તો સુકી દ્રાક્ષ ખાવાથી તંદુરસ્તીમાં વધારો થાય છે, અને રેગ્યુલર એટલે રોજ ખાવાથી શરદી કે તાવ આવતો નથી, આંખોમાં જોવાની શક્તિ પણ વધે છે। સુકી દ્રાક્ષ ખાવાથી લોહી શુદ્ધ બને છે અને વાળ ધોળા થતા નથી। દ્રાક્ષ ખાવાથી વજન પણ વધે છે, અને દ્રાક્ષમાં વિટામિન એ, આયર, કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે। હવે જોઈએ અંજીર। અંજીરને અંગ્રેજીમાં કહેવાય છે ડ્રાઈડ ફિગ્સ, DRIED FIGS, ડ્રાઈડ ફિગ્સ એટલે કે અંજીર,
અને એને હિન્દીમાં પણ અંજીર કહેવાય છે. અંજીર ખાવાથી આપણી પાચન શક્તિમાં વધારો થાય છે અને અંજીર ખાવાથી આપણા શરીરમાં કફ કે શરદી થઈ હોય તો પણ રક્ષણ આપે છે. અંજીર વાળું દૂધ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તેના માટે અંજીર ખૂબ ફાયદાકારક હોય છે. અંજીર ખાવાથી આપણા શરીરમાં રહેલી નબળાઈ દૂર થાય છે. અંજીર તે ડાયાબિટીસના દર્દીએ બિલકુલ ખાવું ના જોઈએ. અંજીરમાં વિટામિન કે, થાયમિન, મેગ્નેશિયમ, વિટામિન બી સિક્સ, કોપર, મેગ્નેશિયમ અને કેલ્શિયમ વધારે માત્રામાં હોય છે. અખરોટ. અખરોટને અંગ્રેજીમાં કહેવાય છે વોલનટ, ડબલ્યુ એ એલ એન યુ ટી, વોલનટ એટલે અખરોટ અને હિન્દીમાં પણ અખરોટ કહેવાય છે. અખરોટ ખાવાથી જે આપણા શરીરમાં નસો રહેલી છે તે બ્લોક થતી અટકાવે છે. અંજીર અખરોટ ખાવાથી કેન્સરની બીમારી મટે છે, હૃદયની બીમારી પણ અટકાવે છે, આંતરડાને આરામ આપે છે અને અખરોટમાં થાયમિન, ફાઈબર, મેગ્નેશિયમ અને વિટામિન બી સિક્સ વધારે માત્રામાં હોય છે. હવે જોઈએ ખજૂર. ખજૂર બે પ્રકારની હોય છે, એક હોય છે લાલ અને બીજી હોય છે કાળી. ખજૂરને અંગ્રેજીમાં કહેવાય છે ડેટ્સ, ડી એ ટી ઈ એસ, ડેટ્સ એટલે ખજૂર અને હિન્દીમાં પણ ખજૂર કહેવાય છે. આ ખજૂરનો બીજો પ્રકાર છે કે જે ખજૂર સુકાઈ જાય છે તેને ખારેક કહેવામાં આવે છે, તેને કહેવાય છે ડ્રાય ડેટ્સ, ડી આર વાય ડી એ ટી ઈ એસ, ડ્રાય ડેટ્સ એટલે કે ખારેક અને તેને હિન્દીમાં કહેવાય છે છુહારે. તો આ ખારેક કે ખજૂર ખાવાથી શું ફાયદા થાય છે? તો ખજૂર કે ખારેક ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, આપણા હૃદયને હંમેશા સ્વસ્થ રાખે છે. ખજૂર ખાવાથી ભૂખ વધારે લાગે છે. જો નાના બાળકોમાં અમુક વખતે પ્રોબ્લેમ હોય છે કે ભૂખ નથી લાગતી હોતી તો ખજૂર કે ખારેક આપો તો ભૂખ વધારે લાગે છે. પેટના આપણા રોગ હોય છે તે મટે છે અને નાના બાળકોને જે પ્રોબ્લેમ હોય છે રાત્રે ઊંઘમાં પથારીમાં પેશાબ કરવાનો, તો તમે ખજૂર કે ખારેક આપશો તો તે પ્રોબ્લેમ નહીં રહે. અને ડ્રાય ડેટ્સમાં અને ખજૂર કે ખારેકમાં ફાઈબર, પોટેશિયમ અને કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં હોય છે, એટલે કે વધારે માત્રામાં હોય છે. હવે જોઈએ જરદાલુ. જરદાલુને અંગ્રેજીમાં કહેવાય છે ડ્રાય એપ્રિકોટ, ડી આર વાય એ પી આર આઈ સી ઓ ટી, ડ્રાય એપ્રિકોટ એટલે જરદાલુ અને એને હિન્દીમાં કહેવાય છે ખુરમાલી. જરદાલુ ખાવાથી સોજો મટી જાય છે. આપણા શરીરમાં ગમે તેવો સોજો આવ્યો હોય અંદર આંતરડાની તકલીફમાં કે બાર પગમાં કે હાથમાં ગમે ત્યાં, તો આપણે જરદાલુ ખાઈએ તો તેનાથી સોજો મટી જાય છે. કોલેસ્ટ્રોલને પણ કાબુમાં રાખે છે, પાચન શક્તિ વધારે છે અને જરદાલુમાં વિટામિન એ વિપુલ પ્રમાણમાં હોય છે જેથી આંખો સારી રહે છે અને કેલ્શિયમ મળતું હોવાથી હાડકા મજબૂત રહે છે. હવે જોઈએ કેસર. કેસર તે અતિ મોંઘું હોય છે પણ તેના ફાયદા બહુ હોય છે. કેસરના એક બે તણખામાં પણ ખૂબ જ સારું મળે છે, ઉપયોગ થાય છે. સેફ્રોન. કેસરને અંગ્રેજીમાં કહેવાય છે સેફ્રોન, એસ એ ડબલ એફ આર ઓ એન, સેફ્રોન એટલે કેસર, હિન્દીમાં પણ કેસર કહેવાય છે. કેસરથી માથાનો દુખાવો મટે છે, ગેસ અને એસિડિટી પણ મટે છે અને અનિદ્રાને દૂર કરે છે. કેસરવાળું દૂધ પીવાથી શરદી અને ઉધરસ મટે છે અને કેસરમાં ક્રોસિન નામનું તત્વ હોવાથી તાવ પણ મટે છે. હવે જોઈએ મગફળી. મગફળીમાં પણ ખૂબ જ ફાયદા રહેલા છે મિત્રો. મગફળીને અંગ્રેજીમાં કહેવાય છે પીનટ, પીઈ એ એન યુ ટી, પીનટ અને હિન્દીમાં શું કહેવાય છે? મગફળી. મગફળીમાં વિપુલ પ્રમાણમાં પ્રોટીન હોય છે, તે કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે અને મગજની શક્તિમાં વધારો થાય છે. મગફળી ખાધા પછી પાણી પીવું ના જોઈએ અને મગફળી ખાવાથી પાચન શક્તિ પણ સુધરે છે.
थैंक यू फॉर वॉचिंग दिस वीडियो. प्लीज लाइक कॉमेंट एंड सब्सक्राइब.